ખાનપુર તાલુકાના બાકોર ગામમાં આવેલા નવાધારા ફળિયાના 100થી વધુ પરિવારોએ ભેગા મળીને આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો, જેને લઈને તેઓનો તેમના ફળિયામાં કોઈ પણ રાજકીય પક્ષોએ પ્રચાર અર્થે અમારા મત વિસ્તારમાં પ્રવેશવું નહીં જેવું બોર્ડ મામલતદાર ઓફિસથી 200 મીટર દૂર તેમના ફળિયામાં જતા રસ્તામાં લગાવી દેવામાં આવ્યું હતું। પંચાયતના ચોપડે નોંધાયેલો કાચો રસ્તો પંચાયતી રાજ આવ્યા પછી આજ દિન સુધી પાકા રસ્તાનો લાભ મળ્યો નથી, જેને લઈને મામલતદાર ઓફિસથી મંદિર જવાના ફળિયામાં પ્રજાજનો અપાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। રસ્તાના અભાવે અબાલ વૃદ્ધો મહિલાઓની કોઈ પણ માંદગી પ્રસૂતિ અથવા આકસ્મિક બીમારીમાં દર્દીઓને સરકારની 108ની સુવિધા ઘર આંગણે મળી રહેતી નથી। 108ને ફોન કરવામાં આવે કે અમે નવાધારા મંદિર ફળિયામાંથી બોલીએ છીએ એમ જણાવવામાં આવે ત્યારે 108ના કર્મચારી દ્વારા તેઓને મામલતદાર ઓફિસ આગળ દર્દીને આવવાનું જણાવવામાં આવે છે, ત્યારે ટીંગાટોળી કરીને દર્દીને 1.5 કિલોમીટર દૂર આવેલા મામલતદાર ઓફિસ આગળ લઈ જવામાં આવે છે। આવી મુશ્કેલી મૂંગા આબોલ પશુઓને પણ વેઠવાનો વારો રસ્તાના કારણે આવી રહ્યો છે। છેલ્લા કેટલાય વર્ષોથી દરેક ઓફિસોએ રજૂઆત કરવામાં આવી રહી છે, છતાંય રસ્તો મંજૂર થતો નથી, તેથી સર્વે ગામ લોકોની રજૂઆત કંઈ સાંભળવા તૈયાર નથી। ત્યારે આ ફળિયાના તમામ મતદાતાઓએ મતદાન કરવાની અળગા રહેશે, તેમજ તેઓના પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી તેઓ ચૂંટણી બહિષ્કાર કરશે તેવું ફળિયાવાળા રહીશોએ એક સુરમાં જણાવી રહ્યા છે। મામલતદાર ઓફિસેથી મંદિર ફળિયાના ઢગલાબંધ ઠરાવો કરી દેવામાં આવ્યા છે, જ્યારે જેટલી ગ્રામસભા ભરાઈ એમાં પણ ઠરાવ તો થાય જ છે, પણ રસ્તો આજ દિન સુધી બન્યો નથી, જેને લઈને મામલતદાર ઓફિસથી મંદિર ફળિયામાં રહેતા રહેવાસીઓ દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, મહીસાગર। છેલ્લી આઝાદી પછી રજૂઆત કરતા જ આવ્યા છે બધા દાદાઓ, અમાર પરદાદાઓ, અને અમે પણ કરીએ જ છીએ। અત્યાર સુધી બહુ રજૂઆત કરી ચૂક્યા છીએ આ રસ્તા માટે, તો રસ્તાનું હજુ કોઈ નિરાકરણ આવતું નથી। ચૂંટણી આવવાની હોય એટલે બધા રાજકીય પક્ષોના નેતાઓ અહીંયા અમારા ગામની અંદર આવીને મિટિંગો કરી જાય છે, અને મિટિંગમાં અમને આશ્વાસન આપે કે રસ્તો અમે કરી આપશું, અમને એકવાર જીતાડી દો, એવું બધું આશ્વાસન આપે છે, અને અત્યાર સુધી કોઈ રસ્તા નિરાકરણ આવ્યું નહીં। બધા આવીને આમ બધું આમ આશ્વાસન આપે લોકોને કે અમે કરી દઈશું એમ, અને ચોમાસું આવે એટલે ચોમાસામાં તો અમારે નીકળવું બહુ જ મુશ્કેલ થઈ જાય છે કે કેવી રીતે અંદરથી અહીંથી બાકોર જવું અમારે, અને મામલતદારથી મામલતદારની 200 મીટરની બાજુમાં જ આ રસ્તો આવે છે। અત્યાર સુધી મામલતદાર જોડે હોવા છતાં પણ આ રસ્તો પાકો થયો નહીં, અને નેતાઓ બધા ધારાસભ્ય સંસદ સભ્યને પણ અમે અરજીઓ કરી ચૂક્યા છીએ, આ 10-15 વખત અમે અહીંથી અમારું પોતાના ખર્ચે ભાડું ખર્ચીને પણ ગયા છીએ, પણ અત્યાર સુધી એ લોકોએ પણ અમને કંઈ નિર્ણય આપ્યો નહીં। અને ગર્ભવતી મહિલા હોય કે કોઈ પીડિત વ્યક્તિ હોય, કોઈ બીમાર વ્યક્તિ હોય, તેને અમારે લઈ જવું હોય તો 108 વાળા પણ અંદર આવવાની ના પાડે છે, અને અમારે 10-15 માણસોએ એમને ઉચકીને લઈ જવું પડે છે। શું નામ? પગી આશીષ કુમાર બાબુભાઈ। આ મામલેદાર કચેરી થી કાચો રસ્તો આવતા આ ચૂંટણી વાળા બહુ વર્ષોથી કહે છે કે અમે કરી દેશું, અને એમ કહી કહીને ચાલી ગયા છે। અત્યાર સુધીમાં અહીંયા અમારે કાચો રસ્તો ખાડા કિચડ બહુ થઈ જાય છે, ચાલવાનું બહુ તકલીફ પડે છે, ગાડો નીકળતો નથી, અને 108 અહીંયા આવતી નથી। ગર્ભવતી સ્ત્રીને લઈ જવી હોય કે અથવા કોઈ ભારે બીમાર થઈ ગયો ને લઈ જવું હોય તો એને ઉચકી ઉચકીને લઈ જવું પડે છે, અને અમુક સમય વખતે બળદ પણ ખાડા થવાથી બળદ પણ ભાગી પડે છે, આવું નુકસાન થાય છે। ત્યાં સુધી અત્યાર સુધી ઘણા બધા ચૂંટણીવાળા કહી ગયા કે ભાઈ અમે તમને કરી દેશું રસ્તો પાકો, અત્યાર સુધી કોઈ હોમું જોયું નથી, અને અત્યાર સુધી અમારો રસ્તો જોતો નથી, એના માટે અમે બહિષ્કાર કરીશું, અને બહિષ્કારના ઈજા પણ લગાવી દીધા છે, બેનર પણ લગાવી દીધા છે, કોઈ પણ આવશે તો પોતાની જવાબદારી રહેશે। શું નામ? દીવાભાઈ અમરાભાઈ ખોટ।